गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सत्यम विद्यालयना ऑनलाइन एज्युकेशन में आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। धोरण 5 विषय इंग्लिश यूनिट 1 जेनो अत्यारे आपणे अभ्यास करी रह्या छीए। हवे एक्टिविटी 5 सुधी ग्या विडिया में आपणे भणी गया, बराबर। हवे एक्टिविटी 6 नो आपणे आ વિડિયામાં અભ્યાસ કરવાનો છે। હવે આપેલું છે કે જૂથમાં કામ કરો, નીચે એ બી સી માના વાક્યો વિષયવાર ગોઠવાયેલા નથી, બરાબર, તેમને વિષયવાર ગોઠવી ફરીથી લખો। વિષયવાર ગોઠવવાના છે અને પછી ફરીથી લખવાના છે। 3 અહીંયા આપણને ટોપિક આપી દીધા છે। ક્યુ? અ ગાર્ડન એટલે બગીચો, અ કિચન એટલે રસોડું, અને રેલવે સ્ટેશન એટલે રેલવે સ્ટેશન, બરાબર। હવે અહીંયા શું થયું છે તો કે ગાર્ડનમાં અમુક વાક્યો રેલવે સ્ટેશનના આવી ગયા, અને કિચનમાં અમુક ગાર્ડનના આવી ગયા, એમ બધા વાક્યો છે આડાઅવળા થઈ ગયા છે। આપણે શું કરવાનું છે તો કે બધા વાક્યોને આપણે વાંચવાના છે, જોવાનું છે, અને નક્કી કરવાનું છે કે આ વાક્ય શેમાં આવે, તો એમાં એ વાક્ય આપણે લખવાનું છે, બરાબર। અહીંયા પણ 3 આપી દીધા છે, ગાર્ડનના હોય તો એમાં લખવાના, કિચનના હોય અહીંયા લખવાના, રેલવે સ્ટેશનના હોય અહીંયા લખવાના છે। હવે ખાસ એક કે અહીંયા જગ્યા નાની આપેલી છે એટલે હું તમને અહીંયા ક્રમ લખી દઈશ કે આ વાક્ય છે તમારે અહીંયા લખવાનું છે, બરાબર। એટલે તમારે હારે હારે વિડ્યાની હારે હારે છે એ લખતું જવાનું છે। હવે અહીંયા આપણે ખાલી પહેલાં એક વાક્ય વાંચી લઈએ કે ધીસ ઇઝ અ કિચન એટલે આ રસોડું છે, બરાબર। તો આ વાક્ય આપણે કેમાં લખી શકીએ? અહીંયા લખી શકીએ ને કિચનમાં, તો અહીંયા આપણે પહેલાં લખવાનું ધીસ ઇઝ અ કિચન। તમારે તો સીધું લાઇનમાં જ લખવાનું છે, અહીંયા જગ્યા ઓછી હોવાના કારણે આ પ્રશ્ન થાય છે, પણ તમને ખબર પડી જશે કે આ વાક્ય શેમાં લખવાનું છે, બરાબર। હવે બીજું છે, આપણે ગાર્ડનથી ને જોતા જાય એટલે સરસ તમને સમજાઈ જશે। બીજું છે ધ ટ્રી આર શેડી। હવે પહેલી વાત એ કે ઘટાડદાર વૃક્ષો ક્યાં હોય? ગાર્ડનમાં। તો અહીંયા લખો ધ ટ્રી આર શેડી, છાયાવાળા ઘટાડદાર વૃક્ષો છે, બરાબર। હવે ત્રીજું વાક્ય જુઓ, ધ ગેસ સ્ટવ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ। ગેસ સ્ટવ એટલે ગેસનો જે ચૂલો છે એ પ્લેટફોર્મ ઉપર છે, તો એ એવું ક્યાં હોય તો કે રસોડામાં હોય, એટલે અહીંયા આવશે ધ ગેસ સ્ટવ પ્લેટફોર્મ। બરાબર છે। હવે એના પછીનું છે ધ ગાર્ડ ઇઝ નિયર ધ ગેટ। ગાર્ડ છે, બરાબર, એ નિયર ધ ગેટ એટલે ગેટની છે એ બાજુમાં છે, તો ગાર્ડની ક્યાં જરૂર પડે? બગીચામાં। તો અહીંયા આપણે લખશું ધ ગાર્ડ ઇઝ નિયર ધ ગેટ, બરાબર છે। હવે ગાર્ડનનું જોઈ લીધા આપણે 4 વાક્યો, હવે કિચનમાં આપેલા છે ને એ જોઈ લઈએ।
दिस इज अ रेलवे स्टेशन, आ रेलवे स्टेशन छे। तो ये वाक्य आपणे शेमां लखवानुं होय तो के रेलवे स्टेशन में आमां लखवानुं होय तो अहींया आपणे लखशुं दिस इज अ रेलवे स्टेशन। બરાબર છે। એના પછીનું ધ ડાઇનિંગ ટેબલ ઇઝ રાઉન્ડ, બરાબર ધ ડાઇનિંગ ટેબલ ઇઝ રાઉન્ડ। તો એ કિચનમાં હોય એટલે અહીંયા આપણે લખવાનું થશે ધ ડાઇનિંગ ટેબલ ઇઝ રાઉન્ડ। એના પછી ધ ફ્લાવર્સ આર બ્યુટિફુલ છે, તો ફ્લાવર ક્યાં હોય, ગાર્ડનમાં હોય, તો અહીંયા લખવાનું ધ ફ્લાવર્સ બ્યુટિફુલ। બરાબર છે। અને એના પછી ચોથું છે ધ પેસેન્જર્સ આર ઓન ધ પ્લેટફોર્મ, તો પેસેન્જર ક્યાં હોય, તો કે પેસેન્જર રેલવે સ્ટેશનમાં હોય, બરાબર, તો અહીંયા લખવાનું થશે ધ પેસેન્જર ઓન ધ પ્લેટફોર્મ। બરાબર છે। હવે એના પછીનું આપણે હવે રેલવે સ્ટેશનનું લઈ લઈએ, ધીસ ઇઝ અ ગાર્ડન, તો અહીંયા વાક્ય આપેલું છે એ ગાર્ડનમાં લખવાનું હોય। પછી છે ધ ટાઈમ ટેબલ ઇઝ ઇન ઇંગ્લિશ, એટલે ટાઈમ ટેબલ છે એ અંગ્રેજીમાં છે, તો આવું છે એ રેલવે સ્ટેશને બને, એનું ટાઈમ ટેબલ છે એ ઇંગ્લિશમાં હોય, તો અહીંયા આપણે લખવાનું કે ધ ટાઈમ ટેબલ ઇઝ ઇંગ્લિશ। બરાબર છે। એના પછી છે ધ ડિશિસ આર ઓન ધ ડાઇનિંગ ટેબલ, તો એ કિચનમાં હોય કે ડીશ છે એ બધી ડાઇનિંગ ટેબલ ઉપર છે, તો અહીંયા લખવાનું ધ ડીશ, એક કરતાં વધારે છે એટલે ડાઇનિંગ ટેબલ। બરાબર। એના પછી છેલ્લું વાક્ય ધ પ્લાન્ટ્સ આર સ્મોલ, એટલે છોડવાઓ નાના છે, તો અહીંયા લખવાનું ગાર્ડનમાં ધ પ્લાન્ટ્સ સ્મોલ, છોડવાઓ નાના છે। આવી
બધાનું થઈ ગયું, બધા અલગ પણ થઈ ગયા, બરાબર છે? આ તમારે જૂથમાં કાર્ય કરવાનું હતું. આપણે તેને અલગ અલગ ગાર્ડન, કિચન અને રેલવે સ્ટેશનના જે વાક્યો ભેગા હતા એને આપણે વિષયવાર છે ગોઠવી દીધા છે. હવે આપણે એક્ટિવિટી 7 જોવાની છે કે નીચે ફાર્મનું એટલે વાડીનું ખેતરનું ચિત્ર આપેલું છે તે જુઓ. આ ચિત્ર જોવાનું છે આપણે અને એના આધારે નીચે આપણે ખાલી જગ્યામાં પ્રશ્ન લખવાના છે, બરાબર? હવે ચિત્રના આધારે નીચેની વિગતો લખો અને પૂરો. હવે વિગતો લખવાની છે આપણે, નીચે ખાલી જગ્યા આપેલી છે ને એ આપણે પૂરવાની છે. આપેલું છે કે ધીસ ઇઝ અ ફાર્મ, ખેતર છે. ધેર ઇઝ અ કાર્ટ ઇન ઇટ. ધ બ્લોક્સ આર એટલે એક કરતાં વધારે છે. ખાલી જગ્યા ધ ટ્રી અહીંયા આપેલા છે. જો બળદો છે એ ટ્રીની નીચે છે એટલે શું આવશે? અંડર, યુ એન ડી ઈ આર. અંડર એટલે નીચે, વૃક્ષની નીચે બેઠા છે. પછીનું વાક્ય છે ધ વુમન હેઝ અ પોટ, ખાલી જગ્યા હર હેડ. એટલે એ વુમન છે આરે, એનો આ પોટ એટલે ઘડો ક્યાં છે? હેડ એટલે માથા ઉપર, એટલે અહીંયા શું આવશે? ઓન, માથા ઉપર છે. પછી ધેર આર મેંગોઝ, કેરીઓ છે. ખાલી જગ્યા અ ટ્રી, વૃક્ષ ઉપર, બરાબર? ઝાડવામાં કેરી છે, અહીંયા દેખાઈ રહી છે કેરીઓ, એટલે શું આવશે? ઓન, બરાબર? એના પછી આપેલું છે ચિલ્ડ્રન આર સ્ટેન્ડિંગ, એટલે બાળકો ઊભા છે. ખાલી જગ્યા તો ટ્રેક્ટર, ટ્રેક્ટરની ક્યાં છે? બાજુમાં છે, એટલે શું આવશે અહીંયા? નિયર, એન ઈ એ આર, એટલે ટ્રેક્ટરની બાજુમાં છે, ઊભા છે, બરાબર છે? હવે એના પછી આપણે જોવાની છે એક્ટિવિટી 8. તમારા શિક્ષક તમારા વર્ગખંડની વસ્તુઓ બતાવતા જઈ અંદાજે 15 વાક્યોમાં વર્ગખંડનું વર્ણન કરશે. તે સાંભળો, શિક્ષક તે વાક્યો બોર્ડ પર લખશે, તેમાંથી કોઈ પણ 5 વાક્યો અહીં લખો. તમે લખેલા વાક્યો વર્ગ સમક્ષ વાંચો. હવે અહીંયા આપણે વાક્ય લખવાના છે, બરાબર? તો પહેલાં તો શું હોય ક્લાસરૂમમાં? બેન્ચીસ હોય, દરવાજો હોય, બારીઓ હોય, બ્લેકબોર્ડ હોય, પછી બુક્સ હોય, બરાબર? આ બધી વસ્તુ હોય તો એના આધારે આપણે અહીંયા 5 વાક્યો લખવાના છે. તો અહીંયા આપણે પહેલાં એક વાક્ય લખીએ કે ક્લાસની અંદર બ્લેકબોર્ડ તો હોય જ, તો અહીંયા આપણે લખીએ ધેર ઇઝ અ બ્લેકબોર્ડ. બરાબર? પછી બીજું વાક્ય લખવાનું હોય તો આપણે બારીઓ તો હોય જ, બરાબર? તો બીજું વાક્ય એવું લખી શકીએ આપણે ધેર આર, પછી જેટલી બારીઓ હોય એટલું તમે લખી શકો. 3 બારી હોય તો 3 લખવાનું, 2 હોય તો 2 લખવાની. ધેર આર 2 વિન્ડો, WINDOWS, કેમ કે 2 બારીઓ છે એટલે S લાગશે, બરાબર? 2 બારીઓ હોય, 1 દરવાજો હોય તો ત્રીજું વાક્ય એમ લખી શકો તમે કે ધેર ઇઝ વન ડોર, એક દરવાજો છે. તમે લખી શકો બેન્ચીસ છે, બરાબર? ચોથું વાક્ય આપણે એવું લખી શકીએ કે ધેર આર બેન્ચીસ,
ઇન ધ ક્લાસરૂમ. અહીંયા ઉપરથી લખું છું પણ આપણે ચોથાના ખાનામાં લખવાનું પણ બરાબર, એટલે વાક્ય થોડુંક લાંબુ થાય છે એટલે હું ઉપરથી લખું છું, તમારે ચોથાના ખાનામાં લખવાનું. ધેર આર બેન્ચીસ, કેમ કે વધારે હોય ને એક બેન્ચ ન હોય ક્લાસમાં, બેન્ચીસ ઇન ધ ક્લાસરૂમ. બરાબર, ચોથું વાક્ય થઈ ગયું. હવે પાંચમું વાક્ય તમારે બનાવવું હોય તો તમે ફેન લખી શકો કે ધેર ઇઝ અ ફેન ઇન ધ ક્લાસરૂમ. બરાબર, આપણે અહીંયા પાંચમું વાક્ય એવું પણ લખી શકીએ કે ક્લાસમાં પંખો છે. ઘણા બધા તમે વાક્ય લખી શકો, હું હમણાં તમને બધા વાક્યો કહું છું. ધેર ઇઝ અ ફેન, જો એક જ ફેન હોય તો ફેન લખવાનું, જો એક કરતાં વધારે હોય તો અહીંયા આર લખી નાખવાનું, અહીંયા એસ લખી નાખવાનું. બરાબર, ઇન ધ ક્લાસરૂમ. બરાબર, હવે એવી રીતે હું તમને બીજા વાક્યો કહું છું. અહીંયા પાંચની જગ્યા હતી એટલે આપણે પાંચની વાત કરી હતી, પણ જો આપણા ક્લાસમાં ટેબલ હોય એના ઉપર બુક પડી હોય તો તમે લખી શકો કે ધેર આર બુક્સ ઓન ધ ટેબલ. હવે ટેબલની બાજુમાં શું છે એ તમે લખો હોય તો તમે હેતુનો ક્લાસની આપણે જે વાત કરી હતી ને એના આધારે અહીંયા આપણે લખવાનું છે. તો કે આપણે એમ પણ લખી શકીએ કે ધેર ઇઝ અ ચેર નિયર ધ ટેબલ, એટલે ટેબલની બાજુમાં ખુરશી છે. હવે એક ડસ્ટબિન હોય તો ડસ્ટબિન ક્યાં હોય, નિયર ધ ડોર, દરવાજાની બાજુમાં ડસ્ટબિન હોય. બરાબર, તો આપણે લખી શકીએ કે ધેર ઇઝ અ ડસ્ટબિન નિયર ધ ડોર, દરવાજાની બાજુમાં ડસ્ટબિન છે. ક્લાસમાં જો તમારી દિવાલ ઉપર ઘડિયાળ હોય તો તમે લખી શકો કે ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ. બરાબર, ક્લાસમાં કેલેન્ડર હોય તો તમે કેલેન્ડરનું લખી શકો કે ધેર ઇઝ અ કેલેન્ડર અંડર ધ ક્લોક, ઘડિયાળની નીચે કેલેન્ડર છે. બરાબર, હવે તમારા ક્લાસની બેન્ચીસ કેવી છે એ તમે લખી શકો કે ધ બેન્ચીસ આર બ્રાઉન, કથ્થઈ કલરની બેન્ચીસ છે. બરાબર, પછી તમારે જો ક્લાસમાં કબોર્ડ હોય, કબાટ, તો તમે લખી શકો કે ધેર ઇઝ અ કબોર્ડ. ક્યાં છે તો કે બ્લેકબોર્ડની બાજુમાં છે, તો લખો નિયર ધ બ્લેકબોર્ડ. બરાબર, જેની બાજુમાં હોય, વિન્ડોની બાજુમાં હોય તો લખો નિયર ધ વિન્ડો. બરાબર, એટલે કબાટની અંદર બુક છે તો ધેર આર બુક્સ ઇન ધ કબોર્ડ. બરાબર, એટલે આવા વાક્ય તમે ઘણા બધા લખી શકો. અહીંયા મેં તમને પાંચ ઉદાહરણમાં આપ્યા અને બીજા તમને કીધા. બરાબર, એટલે આવી રીતે તમારે વાક્યો પણ લખવાના છે. અહીંયા આપણે હોમવર્કમાં એક્ટિવિટી 6, 7, અને 8ના અહીંયા 5 વાક્યો તમારે લખવાના છે. હવે આપણે અહીંયા આ પાઠ છે એ પૂરો થાય છે. હું તમને સાથે પણ યુનિટ 1ની PDF મોકલીશ, જે તમારે પૂરી લેવાની છે, અને પછી આપણે ગ્રામરના ટોપિક હવે ચાલુ કરીશું. યુનિટ 2 આપણે પછી ભણીશું, પહેલાં આપણે ગ્રામરના ટોપિક થોડા ભણી લઈએ. બરાબર, એટલે પછી એ ભણવાનું થશે અને એની સ્વામાં આપણે જે આવે અલગથી એમાં પૂરવાનું થશે. બરાબર, સાપોથીમાં ખાસ પૂરી લેજો. બરાબર, એટલે એકવાર બધું ભેગું ન થઈ જાય. ચાલો આજના વિડીયામાં અહીંયા સુધી, બાકીનું આપણે આગળના વિડીયામાં લેશું. બરાબર, ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.